અરવલ્લી જિલ્લામાં પદયાત્રીઓનો પ્રવેશ માલપુરમાં લીમખેડાથી અંબાજુ જતા પદયાત્રીઓ પ્રવેશા 152 ફૂટના તિરંગા સાથેનું સંગાકર્ષણનું કેન્દ્ર બન્યો તો આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર પદયાત્રા સંઘ 151 પદયાત્રીઓ સાથે 552 ગજની ધજા ચડાવશે તો અરવલ્લીના માર્ગો પદયાત્રીઓથી ઉભરા છે તો અરવલ્લી જિલ્લામાં પદયાત્રીઓનો પ્રવેશ અરવલ્લીના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા માલપુરમાં લીમખેડાથી અંબાજુ જતા પદયાત્રીઓ પ્રવેશા 152 ફૂટના તિરંગા સાથેનું સંઘ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર પદયાત્રા સંઘ 151 પદયાત્રીઓ સાથે 552 ગજની ધજા ચડાવશે અરવલ્લીના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા અરવલ્લીની ગિરિમાળાઓમાં માલપુરમાં તેમજ મહીસાગર દાહોદ પંચમહાલમાં ઠેર ઠેર દીપોરામ ગ્રુપની પદયાત્રાનું સ્વાગત થઈ રહ્યું છે. સમગ્ર ગુજરાત આજે આ ઉજવણીમાં જોડાઈ રહ્યું છે ત્યારે માલપુરવાસીઓને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે માલપુરમાં જ્યારે દીપોરામ ગ્રુપ આવી રહ્યું હોય, માં અંબાના ચરણોમાં જ્યારે કાર્યકરો શીશ નમાવા જઈ રહ્યા હોય, તિરંગા યાત્રા 152 ફૂટનો તિરંગો માં અંબાના ચરણોમાં અને 552 ગજની ધજા જઈ રહી છે ત્યારે અરવલ્લીવાસીઓને વંદન કરીએ છીએ. માં અંબાના આશીર્વાદ સૌની પર બની રહે, એ જ પ્રાર્થના, એ જ અભ્યર્થના. માં અંબા સૌનું કલ્યાણ કરે. ખૂબ ખૂબ આભાર. જય જય કરવી ગુજરાત.